જય માતાજી. મિત્રો, આ વર્ષનું છેલ્લું ગ્રહણ ગુરુવાર 26 ડિસેમ્બરે થવા જઈ રહ્યું છે, જેનું સૂતક 12 કલાક પહેલાં જ લાગી જતું હોય છે. આ વર્ષે જે સૂર્યગ્રહણ થવાનું છે તે લગભગ 58 વર્ષ બાદ થવા જઈ રહ્યું છે, અને જ્યોતિષશાસ્ત્રના જણાવ્યા અનુસાર તેનો પ્રભાવ 6 ગ્રહ એટલે કે સૂર્ય, ગુરુ, ચંદ્રમા, શનિ અને બુધ, જેની યુતિ ધનુ રાશિમાં કેતુ સાથે થશે. તો એ માટે આ ગ્રહણનો પ્રભાવ બધી જ રાશિઓ ઉપર થવાનો છે. તો ગ્રહણ સમયે જ્યારે 6 ગ્રહ એક સાથે હોય ત્યારે તેના બધા જ રાશિઓ ઉપર ખૂબ જ વ્યાપક અસર થતી હોય છે, જેના લીધે 2020ના નવા વર્ષને સુખ અને સમૃદ્ધિમય બનાવવા માટે ગ્રહણ દરમિયાન આ 7 કાર્યો કરવાથી ઘરમાં બરકત સાથે માતા લક્ષ્મીની કૃપા ચોક્કસ ઉતરશે. તો ચાલો જોઈએ એ 7 કાર્યો જે કરવાથી માતા લક્ષ્મીની કૃપા આપણા પર ચોક્કસ ઉતરે છે. જેમાંનો પહેલો ઉપાય છે, ગ્રહણ દરમિયાન ગાયત્રી મંત્ર, ગુરુ મંત્ર, સૂર્ય મંત્ર અને નારાયણ મંત્રનો જપ અને ધ્યાન કરવાથી આવકમાં વૃદ્ધિ થશે. બીજો ઉપાય છે, ગ્રહણ દરમિયાન તલનું તેલ, કોલસો અને કાળા વસ્ત્ર જે પહેલેથી જ લાવીને રાખવા, અને ગ્રહણ સમાપ્ત થયા બાદ સ્નાન અને પૂજા બાદ કોઈ જરૂરિયાત વ્યક્તિને આપવા. આવું કરવાથી રાહુ કેતુ શાંત થશે અને દરેક કષ્ટોથી મુક્તિ મળશે, તેમજ કાંઈ પણ નકારાત્મક શક્તિ તમારી પાસે નહીં આવે. તેમાંનો ત્રીજો ઉપાય છે, ગ્રહણ સમાપ્ત થયા બાદ પવિત્ર નદીમાં સ્નાન કરવું અથવા તો ઘરે નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી નહાવું, ત્યારબાદ ભગવાન વિષ્ણુની પૂજા કરવી તેમજ દીપદાન કરવું. આવું કરવાથી સમાજ અને કુટુંબમાં માન પ્રતિષ્ઠા વધશે. હવે ચોથો ઉપાય છે, ગ્રહણ પૂરું થયા બાદ અન્ન, વસ્ત્ર અને ધનનું દાન પુણ્ય કરવું. આમ કરવાથી જીવનની તમામ પરેશાની અને ગ્રહ પીડામાંથી મુક્તિ મળશે, સાથે નોકરી કે ધંધામાં પણ બરકત થશે. પાંચમો ઉપાય છે, પોતાના ઈષ્ટદેવનો મંત્ર જાપ કે આરાધના કરવું એ ખૂબ જ લાભદાયી છે. આમ કરવાથી પોતાના ઈષ્ટદેવની કૃપા રહેશે અને જીવનમાં ઉન્નતિ મળશે. છઠ્ઠો ઉપાય છે, ગ્રહણ બાદ પીપળાના વૃક્ષની પૂજા કરવી જે ખૂબ શુભ માનવામાં આવી છે. જળ ભરેલા કળશમાં તલ અને ગોળ ઉમેરીને પીપળાના વૃક્ષને આ પાણી ચડાવવાથી જીવનની દરેક સમસ્યાનો અંત આવી જશે. સાતમો ઉપાય છે, ગ્રહણ બાદ ગરીબ અને અસહાય લોકોને આર્થિક મદદ કરવી તેમજ કામળાનું દાન કરવું અને શનિના મંત્રનો જાપ કરવો. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થશે અને તેમની કૃપાથી તમારા ધારેલા તમામ કાર્યો પાર પડશે. તો મિત્રો, આ હતું સૂર્યગ્રહણના દિવસે શું કરવું અને શું ન કરવું તેની જાણકારી. આશા કરું છું આ માહિતી તમને જરૂર લાભદાયી થશે. તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આવી જ યુઝફુલ માહિતી માટે ગુજુ પરિવારને જો હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. નવા વિડીયો નવી માહિતી સાથે ફરી મળીશું.